વડગામના છાપીમાં એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ ચૂંટણીલક્ષી જાહેરાત સભાને સંબોધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ સરકાર અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને સિવિલ યુનિફોર્મ કોડનો વિરોધ કરીને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં એઆઈએમઆઈએમને ઉમેદવારને વોટ આપી જીતાડવાની અપીલ કરી હતી। વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ અનેક પક્ષના મોટા નેતાઓ ચૂંટણીલક્ષી સભાઓ કરીને પ્રચાર કરવા લાગી ગયા છે। ત્યારે બનાસકાંઠાના વડગામ વિધાનસભાના છાપી એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જાહેર સભાને સંબોધીને જિગ્નેશ મેવાણીના ગઢમાં ગાબડું પડવાની શરૂઆત કરી હતી। સભાને સંબોધતા ઓવેસીએ ભાજપ કોંગ્રેસ અને પ્રધાનમંત્રી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। જાહેર મંચ ઉપરથી ઓવેસીએ કહ્યું હતું કે હું તમને ગુજારિશ કરવા આવ્યો છું કે તમારા વોટનો યોગ્ય ઉપયોગ કરો। બનાસકાંઠા જિલ્લાના રાજકીય પંડિતો આ બેઠકને લઈને જે વિશ્લેષણ કરી રહ્યા છે મુજબ ઓવેસીની આ સભા ભાજપ કરતાં કોંગ્રેસને વધારે નુકસાન પહોંચાડી શકે છે। કારણ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ અપક્ષ તરીકે જિગ્નેશ મેવાણીએ અહીંથી ચૂંટણી લડી હતી અને વડગામ બેઠક પર લઘુમતી સમાજના મતો પોતાની જીતમાં તબદીલ કરવામાં સફળ રહ્યા હતા। પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ સામે ઓવેસી જે પડકાર ફેંકી રહ્યા છે તે ચોક્કસથી કોંગ્રેસને નુકસાન પહોંચાડશે। ઓવેસીની સભામાં એકત્રિત થયેલી ભીડ પણ ઘણા સમીકરણોને અસર કરી શકે તેમ છે। એટલે કે આગામી સમયમાં કોંગ્રેસ માટે આ બેઠક પર વધારે પરસેવો પાડવો પડે તો નવાઈ નહીં। ઘણા દૂર ફેંકતી તો સૌદી શેખને કહા વલ્લાહી તુમસે કમ યે મજાક હૈ सच्चाई नहीं है। आप होम अब आप से कह रहे हैं तो सच्चाई है। अब आप कह रहे हैं तो मैं क्या बोल सकता हूं, क्योंकि दो कौर नौकरियां गायब, पेट्रोल डीजल क्यों बढ़ा, यूक्रेन से बढ़ गया। अरे अजय हर चीज का जिम्मेदार किसी और पे डाल दो,